બિલીમોરા ખાતે તળાવનું બ્યુટીફિકેશન તેમજ ટ્રાફિક આઇલેન્ડ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ સાંસદ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. બિલીમોરા નગરપાલિકાના હદ વિસ્તારમાં જ્યુબિલી તળાવ, બ્યુટીફિકેશન તથા સોમનાથ મંદિર પાસેના ટ્રાફિક આઇલેન્ડ સહિતના વિકાસ કાર્યોના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સી આર પાટીલ તેમજ ધારાસભ્ય નરેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાઇડલ ડેમ માટે જો કોઈને અભિનંદન આપવા હોય તો નરેશભાઈને જ આપવા પડે, એટલા માટે અમને તાળી ઊંચી બજાવી કે અમને ખૂબ મહેનત કરી, ખૂબ લાગી રહ્યા. એમનું કેવું છે, એકવાર લાગી રહ્યા પછી બીજું કંઈ દેખાતું અમને, પણ અર્જુનના માછલીના આંખ જેવું છે, એક જ વસ્તુ દેખાયા કરે. અને એમણે કે કામ પાર પાડવા માટે જે જહેમત લીધી છે એટલા માટે એમને ખરેખર એ અભિનંદનના અધિકારી છે. બીજું અભિનંદન એમને એટલા માટે આપવું પડે કે આટલો તાપ હતો અને નરેશભાઈ બોલવાના બાકી હતા અને મારે જવાનું હતું તો મને જરા ડર હતો, પણ આજે એમણે સૌથી ઓછા સમયમાં મુદ્દા સ્તર ખૂબ સારું બોલ્યા એટલે અભિનંદન. જાઓ તાળી મળ્યા અમે. જો મને પ્રવેશ આપેલો એ અટલ બિહારી વાજપેયીજીએ આપેલો હતો અને એમની પ્રતિમા એ મુકાય એટલે મારા માટે તો ખૂબ આનંદની વાત છે. 89માં મેં જ્યારે પોલીસમાંથી રિઝાઇન કર્યું ત્યારે લોકો પાસે એવા ફોટા છે કે એમણે વાજપેયીજીને હાર પહેરાવ્યો હોય. મારી પાસે એક ફોટો એવો છે કે જેમાં વાજપેયીજીએ મને હાર પહેરાવેલો હતો. તો આ એક મહાન વિભૂતિની પ્રતિમા મૂકવાનું કદાચ સૌથી પહેલું શ્રેય દેશમાં તો ખબર નથી પણ ગુજરાતમાં કદાચ પહેલી પ્રતિમા એ બિલીમોરામાં એ મૂકવા જઈ રહ્યા છે. એટલા માટે મનીષભાઈને એમની ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. બીજો જે હમણાં ટ્રાફિકની સમસ્યાની વાત નરેશભાઈ કરતા હતા, સાથે સાથે સફાઈ રોડનું નામ પણ વાજપેયી રોડ આપવાનું નક્કી કર્યું છે. પણ બિલીમોરામાં જો જરૂર છે તો થોડી સફાઈની અને થોડો રેન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદ આવે ત્યારે જ આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ કરીએ, એના કરતાં પહેલાંથી આપણે કામ શરૂ કરીએ તો વધુમાં વધુ પાણી આપણે જમીનમાં ઉતારી શકીએ. 2,85,00,000 નો ટેન્ડર હતું, પરંતુ ઊંચું જવાના કારણે, ભાવ વધારે હોવાના કારણે 3,03,15,861 રૂપિયાનું કામ પહેલાં ફેઝમાં કામ થવાનું છે.